નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં. સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. મોટા વરાછામાં રાજકીય પક્ષોને પ્રચાર માટે આમંત્રણ આપતા પોસ્ટરો લાગ્યા. શિષ્યવૃત્તિ કૌભાંડ કરનાર શિક્ષકની બદલી કરાતા વાલીઓએ શાળા પર કર્યો હોબાળો. ક્રેડિટ કાર્ડ અંગે ઓનલાઈન ફરિયાદ કરવાનું અડાજણના ડોક્ટરને પડ્યું ભારે, 1.65 લાખની થઈ ઠગાઈ. કતારગામ વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે નિમંત્રણ પત્રિકા વેચાઈ. હાર્દિક પટેલ આગામી સમયમાં રાજ્યની તમામ વિધાનસભા મત વિસ્તારમાં સભા કરશે. અને કોટ વિસ્તારમાં મુસલમાનોને ટિકિટ ફાળવવા માટે બેનરો લાગતા રાજકીય ગરમાવો. સમાચારો વિગતે. શહેરના મોટા વરાછા વિસ્તારની સોસાયટીઓમાં ભાજપના નેતાઓએ પ્રચાર કરાવવા આવું નહીં એવા બેનર લગાવી અને પાટીદાર કોર્ટ દ્વારા કલમ 144 હેઠળનો આદેશ એવા બેનરો લગાવવામાં આવ્યા હતા. આ બેનરો ઉતારી લેવામાં આવ્યા છે અને હવે મોટા વરાછા સુદામા ચોક સ્થિત ખોડિયાર નગરના રહીશો દ્વારા એવા બેનરો મારવામાં આવ્યા છે કે અમારા વિસ્તારમાં તમામ પાર્ટીના લોકો પોતાનો ચૂંટણી પ્રચાર કરવા માટે આવી શકે છે, કોઈ પણ રાજકારણીઓ માટે પ્રવેશ બંધી નથી. સ્થાનિક રહીશો દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે અમારી જાણકારી બહાર કોઈ અસામાજિક તત્વો દ્વારા આ પ્રકારના બેનરો મારવામાં આવ્યા હતા, જે હવે ઉતારી લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે 3 દિવસ પહેલા કાપોદ્રા પોલીસે કાપોદ્રા વિસ્તારની સોસાયટીના પ્રમુખોને બોલાવીને એવું જણાવ્યું હતું કે જો તમે કોઈ પણ રાજકીય પાર્ટીના નેતાઓને સોસાયટીમાં આવતા અટકાવશો તો તે ચૂંટણી જાહેરનામાનો ભંગ થયેલો ગણાશે અને તમારા વિરુદ્ધ ગુનો દાખલ થઈ શકે છે. નગર સોસાયટી મોટાનગર મોટા વરાછા, અમે તમામ સદસ્યો જણાવીએ છીએ કે જે કોઈ પણ રાજકીય પાર્ટીઓ છે તેને અમે પ્રચાર કરવા માટે આવકારીએ છીએ. અમારે 2 દિવસ પહેલાં અમારા ગેટ ઉપર કોઈએ બોર્ડ મારેલું હતું કે પાટીદાર કાયદો 144 લાગુ, ભાજપવાળાએ પ્રવેશ કરવો નહીં. પણ એ તદ્દન વાત ખોટી છે અને અમારા સદસ્યોની જાણ બહાર તે બોર્ડ મારેલું હતું. હાલમાં અમે તમામ સદસ્યો મળીને જણાવીએ છીએ કે કોઈ પણ રાજકીય પક્ષ અમારા સોસાયટીમાં પ્રચાર કરવા આવી શકે છે અને અમારી સોસાયટીમાં કામ કરવા માંગતા ઉમેદવારોએ પ્રચાર કરવા અવશ્ય આવવું. શિષ્યવૃત્તિના રૂપિયા ચાવ કરી દીધા બાદ ભારે હોબાળો મચી જતા સગ્રામપુરા કોટલીવાડની પ્રાથમિક શાળાના શિક્ષક અલ્પેશે રૂપિયા જમા કરાવી દીધા હતા. આ શિક્ષકની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે શાળા સમિતિના ઇન્ચાર્જ શાસનાધિકારી ધર્મેશ પટેલ શિક્ષક અલ્પેશની બદલીનો હુકમ કરતા આજે વાલીઓએ જ્યાં સુધી શિષ્યવૃત્તિના કૌભાંડની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી અલ્પેશની બદલી નહીં કરવા શાળા સમિતિને લેખિત રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે. સગ્રામપુરા કોપચીવાડ શાળા નંબર 25ના શિક્ષક અલ્પેશ લાખો રૂપિયાની શિષ્યવૃત્તિ અંગત કામે વાપરી ન ગયાનું કૌભાંડ પ્રકાશમાં આવતા વાલીઓએ મોરચો માંડ્યો હતો. થોડા દિવસો પહેલા વાલીઓએ શિક્ષક અલ્પેશને શાળામાં ગૂંથી દેતા શાળા સમિતિના અધ્યક્ષ હસમુખ પટેલ સહિતના અધિકારીઓ શાળામાં ઘસી ગયા હતા. ત્યારબાદ અલ્પેશે રૂપિયા જમા કરાવવાની બાંહેધરી આપી હતી અને લાખો રૂપિયા પણ જમા કરાવ્યા હતા. ત્યારબાદ શિક્ષક અલ્પેશની સામે ખાતાકીય કાર્યવાહી કરવા માટે શાળા સમિતિએ બદલીનો હુકમ કર્યો હતો. પરંતુ આજે વાલીઓએ ફરીથી હોબાળો કરી જ્યાં સુધી શિષ્યવૃત્તિના તમામ નાણાં મળી ગયા બાદ જ બદલી કરવાની રજૂઆત કરી હતી. રાંદેર રોડ પર રહેતા એક ડોક્ટરનું ક્રેડિટ કાર્ડ સ્વાઇપ ન થતું હોવાથી તેમણે ટ્વિટર પર ફરિયાદ કરી હતી, જેના આધારે એક ગઠિયાએ ડોક્ટરનો સંપર્ક કરી તેમની વિગતો મેળવીને રોકડ રકમ ટ્રાન્સફર કરવા સહિત ઓનલાઈન ખરીદી કરી લીધી હતી. રાંદેર પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર રાંદેર રોડ નવ્યુ કોલેજ પાછળ શાંતિ પેલેસ ખાતે રહેતા ડોક્ટર ગૌરાંગભાઈ દિનેશચંદ્ર દવેનું એસબીઆઈનું કાર્ડ સ્વાઇપ થતું ન હતું, જેથી તેમણે એસબીઆઈ બેંકને ટ્વિટર પર ફરિયાદ કરી હતી.
આ ફરિયાદ વાંચીને એક અજાણ્યા ઇસમ દ્વારા ફોન કરીને તેમની ઈમેલ તેમજ ક્રેડિટ કાર્ડની વિગતો મંગાવવામાં આવી હતી। બેંકના જ કોઈ કર્મચારીનો ફોન હોવાનું ડોક્ટરને લાગતા તેમણે પોતાની વિગતો આ વ્યક્તિને આપી હતી। આ વિગતો મળ્યા બાદ અજાણ્યા વ્યક્તિએ તેમના ક્રેડિટ કાર્ડમાંથી એન્ટ્રોપે નામની વેબસાઇટ પરથી 2099 ડોલરની એટલે કે અંદાજે 1.37 લાખની ખરીદી કરી લીધી હતી। ત્યારબાદ wallet.com નામની વેબસાઇટ પરથી 2 વખત રૂપિયા 4000 સહિત કુલ રૂપિયા 1.65 લાખનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી લીધું હતું। આ અંગે ડોક્ટર ગૌરાંગ દવેએ ફરિયાદ નોંધાવતા PIGએ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। શહેરના કતારગામ વિધાનસભા મત વિસ્તારમાં ગત વર્ષે કેટલાક બુથમાં ઓછું મતદાન થયું હતું। આવા તમામ બુથ ઉપર ચૂંટણી વિભાગ દ્વારા મતદારોમાં જાગૃતિ આવે તે માટે નિયંત્રણ પત્રિકાઓનું વિતરણ કરીને મતદારોને મતદાન કરવા સમજ આપવામાં આવી છે। આ અંગે વિગતો આપતા મનોરંજન વિભાગના અધિકારી RR બોરડે જણાવ્યું હતું કે કતારગામ વિધાનસભા મત વિસ્તારના જે બુથો ઉપર ગઈ ચૂંટણીમાં ઓછું મતદાન થયું હતું ત્યાં આ વખતે ચૂંટણી તંત્રે નવતર પ્રયોગ હાથ ધર્યો છે। તેમજ મતદારો વધુ સંખ્યામાં મતદાન કરે તે માટે સમજ આપવાની સાથે લોકશાહીના આ પર્વને સારી રીતે ઉજવવા માટે આવા મતદારોને મતદાન કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે। મતદારોને ઘરે ઘરે બુથ લેવલ ઓફિસર અને ઝોનલ ઓફિસર પાસે જે લોકોને આ પ્રકારની નિમંત્રણ પત્રિકાઓ આપવામાં આવી છે તેમની સહી સાથે યાદી પણ તૈયાર કરવામાં આવી છે। આ નિમંત્રણ પત્રિકામાં EVM સહિત VVPAT મશીન અંગે પણ જાણકારી આપવામાં આવી છે અને સમજણ આપવામાં આવી છે। ભારતના ચૂંટણી પંચના એક સિદ્ધાંત નો વોટર ટુ બી લેફ્ટ આઉટ અન્વયે અમે આ વખતે 166 કતારગામ વિધાનસભા મત વિભાગમાં ગત ચૂંટણીઓમાં જ્યાં જ્યાં ઓછું મતદાન થયેલું છે તેવા વિસ્તારોમાં આ વખતે અમે એક લગ્ન કંકોત્રીની જેમ દરેક ઉમેદવારને BLO દ્વારા અને ઝોનલ ઓફિસર દ્વારા રૂબરૂ નિમંત્રણ પાઠવી અને વધુમાં વધુ આ વર્ષે મતદાન થાય આ ચૂંટણીમાં મતદાન થાય એવો અમારા દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે। આ નિમંત્રણ પત્રિકાના એક ભાગમાં અમારું નિમંત્રણ છે, બીજા ભાગમાં આ વખતે જે ચૂંટણી પંચ દ્વારા VVPATનો ઉપયોગ થનાર છે તેની સંબંધી માહિતી છે અને આ પત્રિકાથી અમને વિશ્વાસ છે કે મતદારો છે એ 100% મતદાન કરશે। પત્રિકા છે એ અમારા બુથ લેવલ ઓફિસર દ્વારા અને ઝોનલ અધિકારી દ્વારા ઘરે ઘરે પહોંચાડવામાં આવી છે અને તમામ જેમને જેને ઘરે પહોંચાડવામાં આવી છે એવા તમામ મતદારોની અમે સહીઓ પણ લીધેલી છે। વિધાનસભાના પ્રથમ તબક્કાને ચૂંટણીઓના પ્રચારના પ્રારંભે 20મી પછી હાર્દિક પટેલ સૌરાષ્ટ્ર સહિતની તમામ વિધાનસભા બેઠકોમાં સભાઓ ગજાવશે અને રોડ શો યોજશે તેમ જણાવીને પાસ પ્રવક્તા તથા રાજકોટ જિલ્લા પાસ કન્વીનર બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે ભાજપે હજુ જે કાવા દાવા કરવા હોય તે કરી લે, અગાઉ શામ દામ દંડ ભેદ બધું અપનાવી લીધું છે। 18મી માણસા ગાંધીનગરની બેઠકમાં હાર્દિક તમામ ચોખવટ કરશે। બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે ભાજપ હજુ પણ કાવા દાવા કે રાજકીય ખેલ કરે એમને કોઈ ફરક પડતો નથી। સીડી મામલે કે અન્ય કોઈ પણ પ્રશ્ને જેમણે હાર્દિકના મુખેથી ચોખવટ સાંભળી હોય તેઓ 18મી માણસાની સભામાં આવી શકે છે। પાસ પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે ખોટા આક્ષેપો તથા અમારી વ્યક્તિગત જીવનની ચિંતા કરવાના બદલે ભાજપે આંદોલનનો રસ્તો વિચારવો જોઈએ અને આવા રસ્તા ગોતવા તેમણે બધું કરી લીધું છે। અમને બધાને જાનથી મારી નાખવા હોય તો પણ મારી નાખે અને હજુ જેટલી સીડીઓ બનાવવી હોય તેટલી બનાવી નાખે, અમે રચનાત્મક કાર્યક્રમો આપી રાખીશું। પાસ પ્રવક્તાના જણાવ્યા મુજબ 18મી માણસા ખાતેની સભામાં હાર્દિક તમામ પ્રશ્નોના જવાબ આપશે અને ત્યારબાદ 20મી પછી સૌરાષ્ટ્ર કચ્છ સહિતની તમામ વિધાનસભા બેઠકો ઉપર પ્રચાર ઝુંબેશ આદરશે। સુરત શહેર કોંગ્રેસના યુવાન નેતાઓ દ્વારા લીંબાયત અથવા તો સુરત પૂર્વ વિસ્તારમાં મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપવાની માંગણી કરવામાં આવી હતી। જોકે કોંગ્રેસ દ્વારા શહેરની 12 પૈકી 1 પણ સીટ ઉપર મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપવામાં ન આવી હોવાનું જાણવા મળતા મુસ્લિમ યુવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે। સુરત શહેરના પૂર્વ વિધાનસભા વિસ્તારમાં મુસ્લિમો દ્વારા એવા બેનરો મૂકવામાં આવ્યા છે કે મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ ન આપી હોય તો કોઈ પણ મતદારોએ મુસ્લિમોના વોટ માંગવા માટે આવવું નહીં। આ બેનરોના કારણે કોંગ્રેસના સ્થાનિક નેતાઓની હાલત કફોડી થઈ ગઈ છે।
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ કોંગ્રેસના મંત્રી ફિરોઝ મલેક સહિત કોર્પોરેટર ભૂપેન્દ્ર સોલંકી સહિતના અગ્રણીઓએ કોંગ્રેસ કાર્યાલય ખાતે મિટિંગ કરી અને લીંબાદ બેઠક ઉપર મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવે એવી માંગણી કરી હતી। તેમજ જો મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપવામાં નહીં આવે તો કોંગ્રેસને મુસ્લિમ મતદારો મતદાન નહીં કરે એવી ચીમકી પણ આપવામાં આવી હતી। હવે પૂર્વ વિસ્તારમાં બેનર લગાવીને યુવાનો દ્વારા કોંગ્રેસ પર દબાણ વધારવામાં આવ્યું છે। નર્મદ યુનિવર્સિટીના કુલપતિની યુજીસીના નિયમો પ્રમાણે થયેલી નિમણૂકની મામલો ગરમાયો છે। યુનિવર્સિટીના સેનેટ સિન્ડિકેટ સભ્ય ભાવેશ રબારીએ કહ્યું, કુલપતિ ડોક્ટર શિવેન્દ્ર ગુપ્તા પાસે યુજીસીના નિયમ પ્રમાણે 10 વર્ષનો પ્રોફેસર કક્ષાનો અનુભવ નથી। આટલું નહીં, તેમની નિમણૂક પણ યુનિવર્સિટીની જાહેરાત અનુસાર પણ થઈ નથી, જેમાં કુલપતિ પદ માટે 15 વર્ષનો પ્રોફેસર કક્ષાનો અનુભવ માંગ્યો હતો। પરંતુ ડોક્ટર શિવેન્દ્ર તો વિઝિટેબલી ફેકલ્ટી છે અને તેઓ કુલપતિની લાયકાત માટે યોગ્ય નથી। અનુભવ વગરના કુલપતિને રાખી અમે અમારી યુનિવર્સિટીનું નામ બગાડવા ઈચ્છતા નથી। યુનિવર્સિટીમાં અત્યાર સુધી તમામ કુલપતિ અનુભવવાળા આવ્યા છે, જેમણે યુનિવર્સિટીને ખૂબ સારી રીતે સંભાળી છે। જો કે કુલપતિને આવ્યાની યુનિવર્સિટીનું નામ ખૂબ ખરાબ થવા લાગ્યું છે। જો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈ પણ સરકાર ચેડા કરશે તો અમે તમામ સેનેટ સભ્ય એક સાથે મળીને તેમની સાથે લડાઈ કરીશું। હાલમાં અમે હાઈકોર્ટમાં જવા માટેની તૈયારી કરી રહ્યા છે। કુલપતિને હાલમાં ખૂબ મદદ કરી રહેલા સભ્યો પણ અમારી લડાઈમાં જોડાશે અને તેમની સાથે સાથે યુનિવર્સિટીનો ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ પણ જોડાઈ રહ્યો છે। ઈચ્છાપુરના ભાઠા ગામે પારધી મહોલ્લામાં પત્ની ઉપર ચારિત્ર શંકા રાખી દારૂના નશામાં ધૂત પતિએ પત્નીને કુહાડીના ઘા મારી હત્યા કર્યા બાદ પોતે પણ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની અરેરાટીભરી ઘટના પ્રકાશમાં આવી હતી। કાલે બપોરે આ ઘટના પ્રકાશમાં આવી હતી જ્યારે મૃતકના સંતાનો નોકરીથી ઘરે આવ્યા હતા। 40 વર્ષીય માતા આશાબેના ગળાના ભાગે કુહાડી વડે મારી હતી, જેના નિશાનો હતા, જ્યારે પિતા ભીખુભાઈ પારધી ગળે ફાંસો ખાધેલી અવસ્થામાં લટકતા હતા। પરિવારે પોલીસને જાણ કરતા ઈચ્છાપુર પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। અહીં પૂછપરછ કરતા ઘરકામ કરતી 20 વર્ષીય પુત્રી અને ગુજરાત ગેસ કંપનીમાં હેલ્પર તરીકે કામ કરતા પુત્રે જણાવ્યું હતું કે માતા પિતા વચ્ચે છેલ્લા 4-1 દિવસથી ખરગડાટ ચાલી રહ્યો હતો। પહેલા ઝરીના કારખાનામાં કામ કરતા અને હાલ બેકારીનો સામનો કરી રહેલા પિતા ભીખુભાઈ દારૂના નશામાં હતા અને પત્ની આશાબહેના ચારિત્ર ઉપર શંકા કરી 4-1 દિવસથી રોજ તેમની સાથે ઝઘડો કરી રહ્યા હતા। આજે આ શંકા હત્યાના કારણ સુધી પહોંચી હતી। શંકાની આગમાં શેકાતા ભીખુભાઈએ જ પત્ની આશાબેના ગળા ઉપર કુહાડી ઝીકી હત્યા કરી નાખ્યા બાદ પોતે પણ આપઘાતનો માર્ગ પસંદ કર્યો હતો। ઈચ્છાપુર પોલીસે ત્વરિત આ મામલે ગુનો નોંધવાની સાથે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નવી સિવિલમાં ખસેડાયા હતા। પારધી મહોલ્લામાં હત્યા અને આત્મહત્યાની બેવડી ઘટનાને નાનકડી ભાઠા ગામમાં ભારે ઉત્કંઠા અને અરેરાટી વ્યાપી ગઈ હતી। નાનપુરા નાવડી ઓવારા ખાતે રિવરફ્રન્ટ પર આવેલી કેન્ટીન પાસે જુગારધામ પર અઠવા પોલીસે દરોડો પાડ્યો હતો। આ જુગારધામ પરથી 17 જુગારોને ઝડપી લઈ પોલીસે લોકઅપના હવાલે કર્યા હતા। વિગતો અનુસાર નાવડી ઓવારા ખાતે આવેલ રિવરફ્રન્ટ પર પ્રમોદ ભગવાકર નામના વ્યક્તિ દ્વારા માં તાપી નામની ચાની કેન્ટીન પાસે જુગારની ક્લબ ચલાવી રહ્યો હોવાની બાતમી અઠવા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ તનસુગીરીને મળી હતી, જેથી પીઆઈ ઝાલા સહિતના સ્ટાફે દરોડા પાડ્યા હતા। પોલીસે પ્રમોદ ભગવાકર, શાંતિભાઈ ભરવાભાઈ પટેલ, અશોક મહેરુભાઈ આહિર, નીતીશકુમાર પરસોત્તમભાઈ જોશી, રામદેવ ધનાભાઈ આહિર, રાજુભાઈ ગોખાભાઈ ભરવાડ, મનીષકુમાર અમૃતલાલ શાહ, રાજુભાઈ નાનાભાઈ ઠક્કર, નરસિંહભાઈ રાજાભાઈ પટેલ, દીપકભાઈ લાલશંકર તેરૈયા, અમૃતભાઈ બચુભાઈ ભાલાલા, અબ્દુલ સત્તાવર, અબ્દુલ રહેમાન શેખ, રમેશભાઈ લાલજીભાઈ ચોવલિયા, દિલીપ હરિભાઈ નાયક, નિલેશ ઉર્ફે લાલુ કંચનલાલ અજમેરી, વિરેનભાઈ જયસુખભાઈ, અજયભાઈ દિનકરભાઈ જાધવને ઝડપી પાડ્યા હતા। પોલીસે આ તમામ જુગારીઓ પાસેથી દાવ પરના 38,600 તથા તમામની અંગ ઝડપીમાંથી રોકડા રૂપિયા 4,63,400 મળી, કુલ રૂપિયા 5,02,000 તથા મોબાઈલ ફોન નંગ 14 કિંમત રૂપિયા 22,500 મળી, કુલ કિંમત રૂપિયા 5,24,500 કબજે કર્યા હતા। અઠવા લાઇન્સ કોર્ટના જૂના બિલ્ડિંગને ઉતારી લેવાની કાર્યવાહીનો પ્રારંભ થતાં કોર્ટમાં આવતા વકીલોને વાહનો પાર્ક કરવા મુદ્દે મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો છે। કોર્ટના કેમ્પસમાં વાહનો પાર્ક ન થઈ શકતા હોવાથી કોર્ટના આવતા વકીલો સહિત પોલીસના વાહનો અને અસલી તેમજ મુલાકાતીઓ પણ
જાહેર રોડ પર વાહન પાર્ક કરવાની ફરજ પડી રહી છે। નવી કોર્ટ બિલ્ડિંગ બની ગઈ હોવાને કારણે હવે વકીલોને કોઈ અન્ય મુશ્કેલી રહી નથી, પરંતુ વાહનોના પાર્કિંગને મુદ્દે સમસ્યાનો સામનો કરવાનો વખત આવ્યો છે। આ ઉપરાંત એડવોકેટ યશવંત સિવાળા દ્વારા જિલ્લા વકીલ મંડળના પ્રમુખ જીવરાજભાઈ વસોયાને એક પત્ર લખી અને એવી માંગણી કરવામાં આવી છે કે 1994માં બનેલા જૂના કોર્ટ બિલ્ડિંગનું કામકાજ અત્યંત નબળું હતું અને તેમાં વારંવાર રિપેરિંગનું કામ કરવામાં આવ્યું હતું। ભૂકંપ બાદ કોર્ટ બિલ્ડિંગ વધારે ખખડધજ થઈ ગયું હતું। આ સમયે બાંધકામ અને રિપેરિંગ કરનાર કોર્ટના કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં ભરવામાં આવ્યા છે કે કેમ તેની પણ વિગતો માંગવામાં આવી છે। સુરત વકીલ મંડળ એમને આજે જૂનું કોર્ટ બિલ્ડિંગ જે તૂટી રહ્યું છે એ બાબતે એક પત્ર લખ્યો છે, ગઈકાલે લખ્યો છે। અને પત્ર બહુ સામાન્ય છે કે ભાઈ 1994માં સરકારે સુરત વકીલ મંડળને બિલ્ડિંગ સોંપ્યું અને તબક્કાવાર 2001-2005 સુધી અમે બહુમાળીમાં હતા। હવે મારે એ જાણવું છે સુરત વકીલ મંડળ પાસે કે ખરેખર એમની પાસે શું વિગત છે। પહેલી વાત તો એ છે કે આ બાંધકામ કોણે કર્યું, પછી આ બાંધકામ નબળું હતું એના કારણે આ ભૂકંપને કારણે કેટલી અસર થઈ છે, અને જો એવો અહેવાલ આવ્યો હોય તો એના પછી રિપેરિંગનું કામ વારંવાર થયું છે, તો એ રિપેરિંગ કરનાર ઠેકેદારે પણ આપણે વકીલ મંડળને શું રિપોર્ટ કર્યો છે તો, અને એ બાબત બીજું કે વકીલ મંડળે આજ દિન સુધીમાં આવો કોઈ રિપોર્ટ આવ્યો હોય તો સરકારને કે ડિસ્ટ્રિક્ટ કોર્ટને કે હાઈકોર્ટને કોઈ પત્ર વ્યવહાર કર્યો છે, જે પ્રશ્નો આખા વકીલ આલમની અંદર, કારણ કે અમે જે તે સમયે પ્રેક્ટિસ કરનાર ન હતા અને નવા જે આગંતુક એડવોકેટ છે એમના મનમાં પણ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે આજે તમે જુઓ છો કે આટલી બધી હાડમારી જે થાય છે તો એક આ બિલ્ડિંગ નબળું બાંધકામનો જો રિપોર્ટ આવ્યો હોય તો જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કંઈ થઈ છે કે કેમ એની નવી જે વકીલ ટીમ છે એ કંઈક જાણવા માંગે છે, અને એક સામાન્ય વકીલ તરીકે અમે એ પ્રશ્નોના જવાબ માંગ્યા છે કે જેથી કરીને અમને સંતોષકારક જવાબ મળે કે ભાઈ કેટલી કેટલો રેકર્ડ અમને મળી શકે એમ છે। ઓપનિંગ સ્ટોકની ક્રેડિટને અંગે સરકારના અસ્પષ્ટ વલણને લીધે બમણા ટેક્સનો બોજ વેવર્સ પર પડશે। એક્સાઇઝ અને વેટની ચુકવણીની ક્રેડિટ નહીં મળતા ચોપડે દર્શાવેલ ઓપનિંગ સ્ટોક સામે આઈટીની જવાબદારીમાં વધારો થવાનો ભય પાવરલૂમ્સ ઇન્ડસ્ટ્રીમાં ઊભો થયો છે। સુરતના 6,50,000 પાવરલૂમ્સ ધારક વિવર્સોની 35 વિવિંગ સોસાયટીઓએ છેલ્લા 4 માસથી ઓપનિંગ સ્ટોક ક્રેડિટની મૂંઝવણ બાબતે ક્રેડિટ ટ્રાન્સફર ડોક્યુમેન્ટની સ્પષ્ટતાની માંગણી સરકાર સમક્ષ કરી છે। ગયા સપ્તાહે ગુવાહાટીમાં મળેલી જીએસટી કાઉન્સિલની 23મી બેઠકમાં પણ વિવર્સની ઓપનિંગ સ્ટોક પર ક્રેડિટ અંગે મૌન સેવાયું હતું। આ સ્ટોક પર 12.5% લેખે એક્સાઇઝ અને 5% લેખે વેટની ચુકવણી થઈ ચૂકી છે, પરંતુ વિવર્સ ડીલર મારફતે સ્પિનર્સ પાસેથી યાન ખરીદતો હોય છે। વિવર્સ પાસે આ કારણે માત્ર 5% વેટનું બિલ છે। ક્રેડિટ મેળવવા ટ્રાન એક વિન્ડોમાં બિલ મેચ નહીં થતાં વિવર્સનું ક્રેડિટ લેઝર મેન્ટેન થઈ શકતું નથી, ક્રેડિટ ટ્રાન્સફર ડોક્યુમેન્ટનું સ્પષ્ટીકરણ નથી થઈ રહ્યું। હજી વિવિંગ એક મોમાં જૂનો સ્ટોક પડી રહ્યો છે, જે વિવર્સોને સ્ટોક ક્લિયર નથી થયો તેમના એકાઉન્ટ મેન્ટેન નથી થઈ શકતા, વિવર્સે તેના પર બમણો ટેક્સ ભરવો પડશે જેની ચિંતા સતાવી રહી છે। સુરતના પર્યાવરણ વૈજ્ઞાનિક રોશની પટેલે ક્રિપ્કોના એમોનિયા પ્લાન્ટ 2માં લાગેલી આગના સંદર્ભમાં વડાપ્રધાન કાર્યાલય, મુખ્યમંત્રી કાર્યાલય અને પર્યાવરણ મંત્રાલય ઉપરાંત ઉદ્યોગ મિનિસ્ટ્રીને ઘટનાની તપાસ કરવા માટે અરજી કરી હતી। રોશની પટેલે આ અંગે કહ્યું કે ક્રિપ્કોમાં આ આગ લાગતા પહેલા વિસ્ફોટનો અવાજ 10 કિલોમીટરના રેડિયન્સ એરિયામાં આવ્યો હતો। હજીરા એમોનિયા એક્સટેન્શન પ્લાન્ટમાં ડ્યુટેરિયમ ઓક્સાઇડ હેવી વોટર બનાવવામાં આવે છે। પ્લાન્ટમાં ગેસ વધારે દબાણ સાથે બળપૂર્વક મિશ્રણ કરવામાં આવે છે, તે જોતા પ્લાન્ટ અત્યંત સંવેદનશીલ છે। પ્લાન્ટમાં બનતો હેવી વોટર અણુ મથકોમાં કુલન્ટ તરીકે વપરાશમાં લેવામાં આવે છે। અકસ્માતને કારણે ઉદ્ભવેલા શોકવેવના અને વાઇબ્રેશનને કારણે એએચપી પ્લાન્ટમાં નાની મોટી તિરાડો થઈ હોય તેવી શક્યતા છે। પ્લાન્ટની સુરક્ષા હવે એટલા માટે જરૂરી બની છે કે જો કોઈ દુર્ઘટના થાય તો પર્યાવરણ અને સ્થાનિક લોકોના સ્વાસ્થ્યને મોટું નુકસાન થઈ શકે તેમ છે। રજૂઆતને પગલે ભારત સરકારના હેવી વોટર બોર્ડ મુંબઈ દ્વારા તારીખ 10 નવેમ્બરના રોજ હજીરા એમોના એક્સટેન્શન પ્લાન્ટને થયેલા નુકસાનની ચકાસણી માટે એક્સપર્ટ કમિટી નિમવામાં આવી છે।
જે નુકસાનની ચકાસણી કરવામાં આવ્યા બાદ સલામતી મૂલ્યાંકન રિપોર્ટ આપવામાં આવશે। ગુજરાતમાં ગઈકાલે હાર્દિક પટેલની બીજી સીડી વાયરલ થતા દેકારો મચી ગયો હતો। અપેક્ષા મુજબ હાર્દિક પટેલે આ સીડી મોર્ફ કરીને બનાવવામાં આવી હોય તેવો બચાવ કરી લીધો, પણ મહત્વની વાત એ છે કે હવે હાર્દિક પટેલના નિકટતમ સાથીઓ પણ સ્વીકારવા તૈયાર છે કે ક્લિપ ઓરિજિનલ છે। હાર્દિક સાથે અત્યંત ઘનિષ્ઠ સંબંધો ધરાવતા અને સુરતમાં રહેતા એક અગ્રણીએ કહ્યું હતું કે ક્લિપમાં હાર્દિક જ છે અને આ પ્રકારના કાંડ ભૂતકાળમાં થયા છે। એ સમયે તેને વારવાની ટ્રાય બધાએ કરી હતી, પણ તે એને તેની આસપાસ રહેલા બધા ફિલ્મી હિરોઇઝમાં હતા એટલે તેમનો પગ કુંડાળામાં પડી ગયો અને હવે આબરૂની લીલામી થઈ છે અને આટલો સમય આંદોલન કરીને જે નામ બનાવ્યું છે એ ધૂણધાણી થવા પર આવી ગયું છે। વાત જરાય ખોટી નથી હાર્દિક પટેલ અને તેના સાથીઓના હિરોઇઝમને ગુજરાતના વિરોધી પોલિટિકલ નેતાઓએ ચપળતા સાથે પકડવાનું એક રીતસરનું છટકું ગોઠવ્યું હતું અને એની સક્સેસ એ લોકોને મળી ગઈ છે। ઉદયપુરથી પાછો આવેલો હાર્દિક પટેલ ક્યાં જાય છે, કોને મળે છે, કોની સાથે રહે છે, શું વાત કરે છે એ બધા પર નજર રાખવા માટે એક નહીં પણ બે નહીં પણ 40 ટીમ બનાવવામાં આવી હતી। આ 40 ટીમે એકધારો હાર્દિકને આગળ પાછળ અને ઉપર નીચે રહેવાનું હતું। માત્ર ગુજરાતના જ નહીં, એ ટીમમાં ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી લોકોને લાવવામાં આવ્યા હતા। હાર્દિક પોતે પણ સ્વીકારી ચૂક્યો છે કે તેના ફોન રેકોર્ડ થતા હોય એવી પૂરેપૂરી શક્યતા છે અને એ શક્યતાને જોઈને જ હાર્દિક ફોન પર અમુક પ્રકારની વાત નહોતો કરતો, પણ હાર્દિક માં ત્યાં ખાઈ ગયો કે ફોનમાં સાવધાની રાખી પણ તેણે પોતાની સોબત અને સંગત છોડી નહીં અને તે ટ્રીપમાં સપડાઈ ગયો। યાદ રહે કે છોકરીઓ સાથેના તેના વ્યવહારમાં ક્યાંય કોઈ છોકરીએ એસ્કોર્ટ બનાવીને મોકલવામાં નહોતી આવી, પણ હાર્દિકના નજીકના વર્તુળોમાંથી માહિતી મળતી અને એ માહિતીના આધારે સ્પાય કેમેરા મૂકવામાં આવતા હતા। હાર્દિકને આ રીતે રેડ હેન્ડેડ પકડવા માટેનું કામ ઓલરેડી એક વર્ષ પહેલાથી જ શરૂ થયું અને માટે પૂરતી તૈયારી કરી લેવામાં આવી હતી। ઇલેક્શન વખતે હાર્દિક ગુજરાતમાં આડો ફાટે કે ઇલેક્શન વખતે ગુજરાતને અશાંત કરવાની કોશિશ કરે એવા તબક્કે આ તૈયારી કામ લાગે એવી ધારણા સાથે જ આ કામ શરૂ થયું હતું। ક્યાંય એવી ધારણા પણ નહોતી મૂકવામાં આવી કે હાર્દિક પટેલ વિરુદ્ધના આ પ્રકારના કોઈ પુરાવા તેના વિરોધીઓ વાયરલ કરે, પણ હાર્દિક કોઈ હિસાબે કાબૂમાં ન આવતા સ્ટ્રેટેજીના ભાગરૂપે આ પુરાવા લીક થવાનું શરૂ થયું। એવું માનવાની જરાય જરૂર નથી કે બહાર આવેલી બે વિડીયો ક્લિપ જ બની છે, હજી 3 વિડીયો ક્લિપ એવી છે જેને હાર્દિકના વિરોધીઓ વાયરલ નથી કરી। આ વિડીયો ક્લિપ પણ આવતા દિવસોમાં વાયરલ કરવામાં આવશે એ નક્કી છે। વિડીયો ક્લિપ ઉપરાંત યુવતી દ્વારા હાર્દિક વિરુદ્ધ જાતીય શોષણનો કેસ કરવામાં આવે એવી પણ પૂરેપૂરી શક્યતા છે અને હાર્દિકના વિરોધીઓએ એની પણ તૈયારી કરી રાખી છે। વિડીયો ક્લિપમાં જે યુવતી દેખાય છે એ યુવતીમાંથી જ કોઈ યુવતીને તૈયાર કરીને તેના દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે એવી તજવીજ પણ હાર્દિક પટેલના વિરોધી કરી રહ્યા છે। હાર્દિક સાથે નજીકના સંબંધ ધરાવતી એક વ્યક્તિએ ઓફ ધ રેકોર્ડ કહ્યું હતું કે હાર્દિકને તેની ઇમેચ્યોરિટી નડી ગઈ છે એવું કહેવામાં ખોટું નથી લાગતું। સંઘ કાશીએ પહોંચે એ પહેલા જ હાર્દિકે પોતે જ રસ્તો પકડવાનું કામ કરી નાખ્યું। હાલ સમય છે એક વિરામનો, પરંતુ એ પહેલા એક નજર કરીએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર પર। ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા, 70,000 સુરક્ષા જવાનોની તૈનાતી કરાય। ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન આતંકવાદી હુમલાનો ભય, સુરક્ષા તંત્ર એલર્ટ પર। આજથી જીએસટીના ઘડાયેલા દર લાગુ, 178 જેટલી ચીજ વસ્તુઓ થઈ સસ્તી। અને અમેરિકામાં ગન ટેરરનો વધુ એક બનાવ, પ્રાથમિક શાળામાં ફાયરિંગથી 5ના મોત। આ તમામ સમાચારો વિગતે જોઈશું, એ પહેલા લઈએ એક વિરામ। નમસ્કાર, વિરામ બાદ આપ સૌનું ફરી સ્વાગત છે સમાચાર વિગતે। ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને મતદાનને લઈ કેન્દ્રીય ચૂંટણી પંચ સહિતના સંબંધિત સત્તાવાળાઓ દ્વારા સમગ્ર રાજ્યમાં સુરક્ષા અને સલામતીની લોખંડી વ્યવસ્થા ખડકવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં આશરે 70,000થી વધુ સુરક્ષા જવાનો સલામતી વ્યવસ્થામાં તૈનાત કરવામાં આવશે, જેમાં રાજ્ય અને કેન્દ્રના અર્ધલશ્કરી દળોના જવાનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। સુરક્ષા જવાનોને લાવવા લઈ જવા માટે રેલવે તંત્રને 650 થી વધુ કોચની વ્યવસ્થા કરવા પણ સૂચનમાં આપી દેવાય છે,
જેથી હવે આગામી દિવસોમાં સુરક્ષા અને સલામતી દળના જવાનોનો ફોજ રાજ્યભરમાં ખડકાશે। ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખ 9 ડિસેમ્બર અને તારીખ 14 ડિસેમ્બર એમ બે તબક્કામાં યોજનાર છે અને તેથી સમગ્ર રાજ્યમાં નિષ્પક્ષ મુક્ત અને યોગ્ય વાતાવરણમાં ચૂંટણી યોજાય અને શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા સુરક્ષાના મુદ્દાને પણ સૌથી વધુ અગ્રિમતા આપવામાં આવી છે અને તેના ભાગરૂપે આ વખતની વિધાનસભા ચૂંટણીમાં રાજ્યભરમાં 70,000થી વધુ સુરક્ષા જવાનોને તૈનાત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે અને રાજકીય પાર્ટીઓ જોરશોરથી ચૂંટણીના પ્રચારમાં લાગેલી છે ત્યારે ફરી એકવાર ગુપ્તચર એજન્સીઓ એવો દાવો કર્યો છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પણ આતંકીઓ પર નજર છે। ચૂંટણી પ્રચાર દરમિયાન પાકિસ્તાન સ્થિત આતંકીઓ કોઈ મોટો હુમલો કરી શકે છે। ગુપ્તચર એજન્સીના નવા રિપોર્ટમાં જણાવાયું છે કે પાકિસ્તાન સ્થિત આતંકીઓ સમુદ્રી માર્ગે ગુજરાતમાં ઘૂસણખોરી કરી શકે છે। તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની રેલી પર આતંકી હુમલો કરી શકે છે। આ રિપોર્ટ સામે આવ્યા બાદ સમુદ્ર કોસ્ટગાર્ડને એલર્ટ કરી દેવામાં આવ્યું છે। કોસ્ટગાર્ડના 10 યુદ્ધ જહાજ દિવસ રાત સમુદ્રમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે। આ સાથે જ દરરોજ 3-4 હેલિકોપ્ટરની મદદથી પણ સમુદ્ર પર નજર રખાઈ રહી છે। કોસ્ટગાર્ડ ઉપરાંત મરીન કમાન્ડો, મરીન પોલીસ પણ હાઈસ્પીડ બોટની મદદથી સમુદ્ર પર નજર રાખી રહી છે। આથી તમારું ગ્રોસરી બિલ જરા ધ્યાનથી જોવાનું શરૂ કરી દેજો। મેક્સિમમ રિટેલ પ્રાઇસ પર વેચાતી ચોકલેટ, ટૂથપેસ્ટ, શેમ્પુ, વોશિંગ પાવડર અને શેવિંગ ક્રીમ જેવી કેટલીક પ્રોડક્ટના ભાવ ઘટી જશે કારણ કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના સૌથી ઊંચા 28% સ્લેબમાંથી 18% સ્લેબમાં સામેલ કરી દેવામાં આવ્યા છે। ગ્રોસરી બિલ જ નહીં પરંતુ તમે રેસ્ટોરન્ટનું કુલ બિલ પણ બરાબર ચેક કરજો કારણ કે રેસ્ટોરન્ટના બિલને પણ 12% અને 18%ના સ્લેબમાંથી કાઢીને 5%ના દાયરામાં રખાયા છે। આ સેક્ટરોની કંપનીઓએ પોતાની ટ્રેડ ચેનલમાં આંગે માહિતી આપવાની શરૂઆત કરી દીધી છે કે ટેક્સ કટનો ફાયદો કન્ઝ્યુમરને તરત આપવામાં આવે કારણ કે રિવાઇઝ્ડ સ્ટીકર લગાવવા કે નવા સ્ટીકર પ્રિન્ટ કરવામાં સમય લાગશે। જીએસટી કાઉન્સિલે ગયા શુક્રવારના રોજ પોતાની 23મી બેઠકમાં અંદાજે 200 પ્રોડક્ટ પર ટેક્સ રેટ ઘટાડી દીધો હતો અને તેમાંથી 178 પ્રોડક્ટને 28%વાળા સ્લેબમાંથી 18%વાળા સ્લેબમાં મૂકી દેવામાં આવ્યા હતા। રાજ્યો અને કેન્દ્રો આ સંબંધિત નોટિફિકેશન રજૂ કરવાની સાથે જ નવા રેટ્સ મંગળવારના રોજ અડધી રાતે લાગુ થયા હતા। પીડબ્લ્યુસીના ઇનડાયરેક્ટ ટેક્સ પાર્ટનર પ્રતિક જૈને કહ્યું કે સારું છે કે જીએસટી કાઉન્સિલે એક ખાસ તારીખ એટલે કે 15 નવેમ્બરના રોજ લાગુ કરવાનો નિર્ણય કર્યો કારણ કે પહેલાના કેટલાક મામલાઓમાં વિભિન્ન રાજ્યોએ અલગ અલગ તારીખો પર અડધી સૂચનાઓ રજૂ કરી હતી। જોકે સમયની અછતને જોતા મોટાભાગની કંપનીઓ પ્રોડક્ટની એમઆરપી તરત હટાવી શકતી નહોતી પરંતુ તેમણે ડીલરો અને રિટેલરોને કહ્યું છે કે ભાવ ઓછા થવા જોઈએ। તેમણે કહ્યું કે કસ્ટમર્સને પણ એ વાતની માહિતી હોવી જોઈએ કે કઈ પણ પ્રોડક્ટના ભાવ કેટલા ઘટી શકે છે ભલે એ પ્રોડક્ટ પર એમઆરપી કોઈ પણ લખી હોય। અમૂલ ડેરી બ્રાન્ડથી પ્રોડક્ટ બનાવનાર ગુજરાત કોઓપરેટિવ મિલ્ક ફેડરેશને પોતાના ડિસ્ટ્રીબ્યુટર્સને સંશોધિત ભાવ પર પ્રોડક્ટ વેચવાનું કહ્યું છે। કંપની એમડી આરએસ અસોઢીએ કહ્યું કે અમે ભાવ બદલાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે પરંતુ નવું એમઆરપી વાળી પ્રોડક્ટ કન્ઝ્યુમર સુધી પહોંચાડવામાં થોડોક સમય લાગશે। અમેરિકામાં વધુ એક ફાયરિંગની ઘટના સામે આવી છે। ઉત્તર કેલિફોર્નિયામાં એક પ્રાથમિક સ્કૂલમાં થયેલ આ ફાયરિંગની ઘટનામાં 5થી વધુ લોકોના મોત થયા છે જ્યારે કેટલાક લોકો ઘાયલ પણ થયા છે જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જવાબી કાર્યવાહીમાં પોલીસે હુમલો કરનારને ઠાર કરી દીધો છે। સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ ઉત્તર કેલિફોર્નિયામાં આવેલ રેન્ચો તહેમા સ્કૂલ નજીક એક ગનમેને અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું। આ સમયે લોકો પોતાના બાળકો સાથે સ્કૂલની બહાર નીકળી રહ્યા હતા જેથી આ ફાયરિંગમાં 5થી વધુ લોકોના મોત થયા છે જ્યારે કેટલાક બાળકો ઘાયલ થયા છે જોકે હજી સુધી ફાયરિંગ પાછળનો ઉદ્દેશ સામે આવ્યો નથી। અને હવે સમાચારના અંતે એક નજર મુખ્ય સમાચાર પર। મોટા વરાછામાં રાજકીય પક્ષોને પ્રચાર માટે આમંત્રણ આપતા પોસ્ટરો લાગ્યા। શિષ્યવૃત્તિ કૌભાંડ કરનાર શિક્ષકની બદલી કરાતા વાલીઓએ શાળા પર કર્યો હોબાળો। ક્રેડિટ કાર્ડ અંગે ઓનલાઈન ફરિયાદ કરવાનું અડાજણના ડોક્ટરને પડ્યું ભારે, 1.65 લાખની થઈ ઠગાય। કતારગામ વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે નિમંત્રણ પત્રિકા વહેંચાઈ।
હાર્દિક પટેલ આગામી સમયમાં રાજ્યની તમામ વિધાનસભા મત વિસ્તારમાં સભા કરશે. અને કોટ વિસ્તારમાં મુસ્લિમોને ટિકિટ ફાળવવા માટે બેનરો લાગતા રાજકીય ગરમાવો. તો હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.